આજે આપણે ધોરણ 9 માં ખૂણાઓની જોડના પ્રકાર વિશે અભ્યાસ કરીશું, પણ એ પહેલા આપણે ખૂણો શું છે, કે તે કેવી રીતે ઉદ્ભવે છે અને તે કેવી રીતે ઉદ્ભવે છે અને સામાથી ઉદ્ભવે છે તે વિશે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ ખૂણો એટલે કે જે એક જ સામાન્ય શિરોબિંદુમાંથી બે કિરણો ઉદ્ભવે તો એમાંથી ખૂણાની રચના થાય છે. એટલે કે જે કિરણોમાંથી ખૂણો ઉદ્ભવ્યો છે તેને ખૂણાઓની બાજુ કહેવામાં આવે છે અને જે બિંદુમાંથી ઉદ્ભવે છે તેને સામાન્ય શિરોબિંદુ કહેવામાં આવે છે. તો આ રીતે ખૂણાઓની રચના થાય છે. આપણે અગાઉના ધોરણોમાં ખૂણાઓના વિવિધ પ્રકારો વિશે અભ્યાસ કર્યો છે, જેમાં પ્રથમ છે લઘુકોણ, બીજો છે કોટિકોણ, કાટકોણ અને ત્રીજો છે ગુરુકોણ. એટલે કે લઘુકોણ એટલે કે એવા ખૂણાઓ કે જે ખૂણાઓના માપ 0 થી 90 અંશ સુધીના હોય. જેમ કે આપણે જોઈએ તો 45 અંશનો ખૂણો હોય તો એ 0 થી 90 અંશની વચ્ચે આવી જાય છે, તે એને આપણે લઘુકોણ તરીકે ઓળખીએ છીએ. બીજો છે કાટકોણ. કાટકોણ એટલે એવા ખૂણાઓ કે જેનું માપ એક્ઝેક્ટ 90 અંશ હોય, એટલે કે એ દરેક ખૂણો હોય એ 90 અંશનો હોય, તો એને કાટકોણ કહેવામાં આવે છે. અને આ માપને આધારે આપણે લંબ ચોરસ ચોરસની વાત કરીએ તો એમાં દરેક ખૂણા કાટખૂણા હોય છે, એટલે કે દરેકનું માપ 90 અંશ હોય છે, તો એને કાટકોણ કહેવામાં આવે છે. અને ત્રીજો છે ગુરુકોણ. ગુરુકોણ એટલે કે જે ખૂણાઓના માપ 90 અંશ કરતા વધારે હોય પરંતુ 180 અંશથી ઓછા હોય, તો એવા ખૂણાઓને ગુરુકોણ તરીકે ઓળખવામાં આવે છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો 145 અંશનો ખૂણો હોય તો એને આપણે ગુરુકોણ કહી શકીએ. કેમ? કારણ કે એનું માપ છે એ 90 અંશ કરતા વધારે છે પરંતુ 180 અંશ કરતા ઓછું છે, એટલા માટે આપણે એને ગુરુકોણ કહીએ છીએ. તો આ તો ખૂણાઓના પ્રકારો વિશે વાત થઈ, પરંતુ અહીં આપણે અભ્યાસ કરવાનો છે ખૂણાઓની જોડના પ્રકાર વિશે. તો જોડ એટલે શું? તો બે ખૂણાઓની જોડ એટલે કે બે ખૂણાઓના સંદર્ભમાં જ્યારે વાત કરવાની હોય તો એને ખૂણાઓની જોડના પ્રકાર કહેવામાં આવે છે. અને એમાં ખૂણાઓની જોડના પ્રકારમાં પાછા બે પ્રકાર પાડવામાં આવ્યા છે, જેમાં પ્રથમ છે ખૂણાઓના માપને આધારે પ્રકાર પાડવામાં આવે છે, અને બીજો છે ખૂણાઓની બાજુઓના આધારે, એટલે કે એ કિરણો જેમાંથી ખૂણો બન્યો છે એ બાજુઓ કેવી છે, પરસ્પર વિરુદ્ધ છે, સામાન્ય છે, એમનું શિરોબિંદુ સામાન્ય છે, એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે ખૂણાઓના માપને આધારે વર્ગીકરણ જોઈશું. તો એમાં પ્રથમ છે કોટિકોણ. તો કોટિકોણ એટલે એવા ખૂણાઓ કે જે બે ખૂણાઓ દ્વારા કાટકોણની રચના થતી હોય, એટલે કે અહીંયા આપણે આકૃતિમાં જોઈએ તો વાય ખૂણો અને એક્સ ખૂણો એ બંનેનું સમન્વય થાય તો કાટકોણ ત્રિકોણ આપણને કાટકોણ ખૂણો મળે છે, એટલે કે વાય પ્લસ એક્સ બરાબર 90 અંશનો ખૂણો મળે છે, તો એને આપણે કોટિકોણ. એકબીજાના કોટિકોણ કેમ કહેવામાં આવે? કારણ કે આ બંનેનો સરવાળો 90 અંશ થાય છે, એટલે એકબીજાના કોટિકોણ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણને કોઈ એક ખૂણાનું માપ આપી દીધેલું હોય, દાખલા તરીકે વાયનું માપ આપણને 45 અંશ આપી દીધું હોય, અને પછી આપણને એમ કે હવે વાયના કોટિકોણનું માપ એટલે કે એક્સનું માપ શોધો, તો આપણે શું કરવાનું? 90 અંશમાંથી 45 અંશ એટલે કે વાયનું માપ બાદ કરવાથી આપણને એક્સનું માપ કે જે 45 અંશ થાય છે એ આપણને મળી જાય. તો બંનેને એકબીજાના કોટિકોણ કહેવામાં આવે છે, કારણ કે એક્સ પ્લસ વાય બરાબર 90 અંશ થાય છે. પછી આવે છે પૂરક કોણ. પૂરક કોણ એટલે શું? કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થતો હોય, એટલે કે એક રૈખિક જોડ મળતી હોય. આ આખો ખૂણો 180 અંશનો છે, એક્સ પ્લસ વાય બરાબર 180 અંશ, તો એના દ્વારા પૂરક કોણ મળે છે, કે જેમાં બંને કિરણો પરસ્પર વિરુદ્ધ છે. આ સામાન્ય શિરોબિંદુ છે અને બીડી કિરણ એ સામાન્ય કિરણ છે. બીસી કિરણ અને બી એ કિરણ એ પરસ્પર વિરુદ્ધ કિરણ છે અને એના દ્વારા એક્સ પ્લસ વાય બરાબર 180 અંશ થાય છે. તો એ બી ડી અને સી બી ડી એ બંને એકબીજાના પૂરક કોણ કહેવામાં આવે છે. અને ત્રીજો પ્રકાર છે એકરૂપ ખૂણાઓ. એકરૂપ ખૂણાઓ એના નામ પરથી જ આપણને ખ્યાલ આવે છે કે બંને ખૂણાઓના માપ કેવા છે. અહીંયા પી ક્યુ આર એક્સ વાય ઝેડ એ બધાના માપ કેવા છે? સરખા, 50 અંશ 50 અંશ, તો તેને એકરૂપ ખૂણાઓ કહેવામાં આવે છે. તો ખૂણાઓને માપને આધારે કુલ 3 પ્રકારો પડે છે, કોટિકોણ, પૂરક કોણ અને એકરૂપ ખૂણાઓ. તો આ બંને બે ખૂણાઓના સંદર્ભમાં વાત થાય છે ત્યારે કોટિકોણ, પૂરક કોણ અને એકરૂપ ખૂણાઓમાં આ સામાન્ય
શિરોબિંદુ તો બધામાં સેમ છે, પણ અહીંયા બંને ખૂણાઓનો સરવાળો 90 અંશ થાય છે, અહીંયા 180 અંશ થાય છે, અને અહીંયા સ્વતંત્ર રીતે ખૂણાઓના માપ સરખા છે. એ જ પ્રમાણે ખૂણાઓની બાજુઓના આધારે પ્રકાર પાડવામાં આવે છે. તો એમાં પહેલું છે આસન્ન ખૂણાઓ. તો આસન્ન ખૂણાઓ કોને કહીશું? તો આસન્ન ખૂણાઓમાં સામાન્ય શિરોબિંદુ હોય, બીજું એમાં સામાન્ય બાજુ હોય, અને જે બાજુ સામાન્ય ન હોય તેવી બાજુઓ સામાન્ય બાજુની વિરુદ્ધ બાજુએ હોય. જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે અહીંયા ઓડી કિરણ એ સામાન્ય કિરણ છે, ઓબી કિરણ અને ઓએ કિરણ એ સામાન્ય કિરણ નથી, એટલે કે એ સામાન્ય કિરણની વિરુદ્ધ બાજુએ છે. તો એવા ખૂણાઓની રચના થાય તો એને આસન્ન ખૂણાઓ કહેવામાં આવે છે. અને બીજો પ્રકાર છે રૈખિક જોડ. રૈખિક જોડ એટલે એ પૂરક કોણનો જે પ્રકાર છે કે જેમાં આસન્ન ખૂણાઓ, આને આસન્ન ખૂણાઓ પણ ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે એમાં સામાન્ય કિરણ છે, સામાન્ય શિરોબિંદુ છે, અને સામાન્ય અરે વિરુદ્ધ બાજુઓ પણ આવેલી છે. પરંતુ અહીંયા જે પરસ્પર વિરુદ્ધ બાજુઓ છે એ સાવ પરસ્પર છે. અહીંયા જેમ ઓબી કિરણ અને ઓએ કિરણ એ અલગ અલગ દિશામાં જતા હતા, એ જ પ્રમાણે અહીંયા સામાન્ય કિરણ તરીકે ઓઝેડ કિરણ છે, અને ઓવાય કિરણ અને ઓએક્સ કિરણ એ પરસ્પર વિરુદ્ધ કિરણ છે, એટલા માટે એને રૈખિક જોડના ખૂણાઓ કહેવામાં આવે છે. અને આ બે ખૂણાઓના માપનો સરવાળો કરીએ તો આપણને 180 અંશ જ મળે છે, એટલે એ પૂરક કોણ પણ કહેવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે અભિકોણ. અભિકોણ એટલે એવા ખૂણાઓ કે બે સામાન્ય કિરણો પરસ્પર વિરુદ્ધ બાજુએ છેદતા હોય તો એના દ્વારા બનતા ખૂણાઓને અભિકોણ કહેવામાં આવે છે. અભિકોણમાં જે પરસ્પર સામસામેના ખૂણાઓ છે અને પાસ પાસેના ખૂણાઓ એના માપ એકરૂપ, એટલે એકરૂપ કેમ કહેવામાં આવે? કારણ કે એમના માપ સરખા હોય છે. દાખલા તરીકે અહીંયા આપણે COB એનું માપ આપી દીધેલું હોય તો બીજા ત્રણ ખૂણાઓના માપ શોધી શકીએ છીએ. તો એ પ્રમાણે અભિકોણની રચના થાય છે. તો ખૂણાઓની જોડના પ્રકારમાં કુલ 6 પ્રકાર પડે છે, જેમાં માપના આધારે ખૂણાઓના પ્રકાર છે, જેમાં કોટિકોણ, પૂરક કોણ અને એકરૂપ ખૂણાઓ, તેમજ બાજુઓના આધારે માપ પડે છે આસન્ન ખૂણાઓ, રૈખિક જોડના ખૂણાઓ અને અભિકોણ. તો આ પ્રમાણે ખૂણાઓની જોડના પ્રકાર વિશે અભ્યાસ કરી શકાય.